અમદાવાદની રાજા મહેતાની પોળમાં યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ. એક રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં. કોરોના પોઝિટિવ દર્દીને હોસ્પિટલમાં ખસેડાયો. પોળમાં સેનિટાઇઝેશનની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી. અમદાવાદમાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી. આરોગ્ય વિભાગે દર્દીના નામ લખવામાં કરી ભૂલ. પટવામાં દર્દીનું નામ રાણીપના દર્દી સાથે બદલાઈ ગયું. રાણીપના દર્દી નેગેટિવ હોવા છતાં પોઝિટિવ દર્શાવાયા હતા. અફવાના કારણે રાણીપનો દર્દી અને તેના પરિવારના લોકો ખાસ્સા પરેશાન પણ થયા. ભાવનગરમાં હોમ ક્વોરન્ટાઇન દર્દીઓ સાથે દિવસમાં 3 વાર વિડીયો કોલ મારફતે કરાઈ વાત અને વિડીયો કોલ દ્વારા દર્દીઓ ક્યાં છે, તેઓ શું કરી રહ્યા છે તેની પણ વોચ રાખવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે ભાવનગરમાં 23 જેટલા પોઝિટિવ કેસ સામે આવેલા છે. સુરેન્દ્રનગરની સરકારી હોસ્પિટલમાં બનાવાયેલી કોવિડ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા વાણિજ્ય વિભાગના અગ્રસચિવ જેપી ગુપ્તા. મહત્વપૂર્ણ છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નથી, જો કે તંત્ર એલર્ટ પર છે. તાપી જિલ્લામાં કોરોનાને લઈને વહીવટીતંત્ર સજ્જ. હાલ તાપીમાં એક પણ પોઝિટિવ કેસ નથી, જો કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે ટેસ્ટની કાર્યવાહી શરૂ. આ સાથે 100 બેડની 2 હોસ્પિટલને કોવિડ-19 હોસ્પિટલમાં રૂપાંતર કરી દેવાઈ છે. અમદાવાદમાં રિક્ષા એસોસિએશને પોલીસ કર્મચારીઓની કરી મદદ. શહેરના તમામ પોલીસ સ્ટેશન્સમાં 4-5 રિક્ષાઓ સ્વખર્ચે આપવાનો નિર્ણય. શહેરના ખોખરા પોલીસ સ્ટેશનને રિક્ષા એસોસિએશને આપી 5 રિક્ષા. અમદાવાદમાં લોકો હવે જાગૃત બની રહ્યા છે. એલિસ બ્રિજ અને રિવરફ્રન્ટ રોડ બન્યા સુમસામ. લોકડાઉનમાં ઘરોમાંથી બિનજરૂરી બહાર નીકળવાનું હવે ટાળી રહ્યા છે. અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન બહાર સેનેટાઈઝ મશીનની ટનલ લગાવાઈ. આ સાથે પોલીસ અધિકારીઓ અને જવાનોને ટનલમાંથી પસાર થવાની સૂચના પણ આપવામાં આવી. ગોંડલના બોરાકોટડા રોડ પર આવેલી સબજેલ અને આવાસ ક્વાર્ટર્સને સેનેટાઈઝ કરાયા. સબજેલના પુરૂષ વિભાગની 2 યાર્ડના 4 બેરેક, મહિલા બેરેક, રસોડું, વહીવટી બ્લોક, જેલ સ્ટાફના ક્વાર્ટર સેનેટાઈઝ કરવામાં આવ્યા. ગુજરાત હાઈકોર્ટના આદેશના પગલે કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે કામગીરી ચલાવાઈ રહી છે. અમદાવાદના બોપલ 4 રસ્તા પાસે ઇસ્કોન પ્લેટિનિયમને કરાયું સેનેટાઈઝ. ચેરીપાલ કંપની અને શાંતિ એશિયાટિક ગ્રુપ દ્વારા પણ સેનેટાઈઝરની કામગીરી શરૂ કરાઈ. કોરોનાને લઈને લોકો થઈ રહ્યા છે એલર્ટ. અમદાવાદમાં બનાવાઈ 8 ચેકપોસ્ટ. તમામ ચેકપોસ્ટ પર પોલીસ ફોર્સની સાથે મેડિકલ ટીમો પણ તૈનાત. સનાથલ ચોકડી સહિત અમદાવાદ વિસ્તારમાં પ્રવેશતા તમામ એન્ટ્રી પોઈન્ટ પર ચેકપોસ્ટ મૂકવામાં આવી. અમદાવાદ શહેરમાં પોલીસનું ફૂલોથી સ્વાગત કરાયું. શાહઆલમ વિસ્તારમાં ફૂલ અને તાળીઓથી સ્વાગત કરાયું. ઘર પર ઉભા રહીને લોકોએ પોલીસનું અભિવાદન કર્યું હતું. તો ઈસનપુર વિસ્તારમાં પણ પોલીસ અને એસીપીના કાફલા પર પુષ્પવર્ષા થઈ. અહીંયા ઉલ્લેખનીય છે કે 2 દિવસ પૂર્વે શાહઆલમ વિસ્તારમાં પોલીસ પર સ્થાનિકોએ પથ્થરમારો પણ કર્યો હતો. જામનગરમાં લોકડાઉનના ચુસ્ત પાલન માટે પોલીસની કડક કાર્યવાહી. પોલીસ 6 ડ્રોન કેમેરાથી શહેરના વિવિધ વિસ્તારો, શેરી અને સોસાયટીમાં વોચ રાખી રહી છે. જાહેરનામાનો ભંગ કરનાર પર કડક હાથે કાર્યવાહી કરાઈ છે. આ સાથે જ 2448 જેટલા વાહનો પણ જપ્તે લેવાયા છે. ભાવનગરમાં મહાનગરપાલિકા કમિશનરે હોમ ક્વોરન્ટાઇનમાં રખાયેલા દર્દીઓ સાથે વિડીયો કોલ પર વાત કરવાનું શરૂ કર્યું. 25થી વધુનો સ્ટાફ વિડીયો કોલિંગમાં ગોઠવાયો. 259થી વધારે હોમ ક્વોરન્ટાઇન લોકો સાથે દિવસમાં 2 વાર વિડીયો કોલિંગ કરાય છે. ભાવનગરમાં બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવતા માતા પિતા સામે ફરિયાદ. ઘોઘામાં 4 વર્ષની બાળકીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ. માતા પિતા લોકડાઉનમાં ઘોઘાથી ભાવનગર 2-વ્હીલર પર આવતા હતા. કોરોના અંગે જાણ હોવા છતાં દાખવી હતી બેદરકારી. વડોદરામાં લોકડાઉનનો ભંગ કરનાર સામે પોલીસની કાર્યવાહી. કોતરી પોલીસે 23 લોકોની કરી ધરપકડ. તમામ સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ફરિયાદો નોંધી કાર્યવાહી શરૂ કરાઈ. અંકલેશ્વરના ઇલાવ ગામમાં લોકડાઉનનો કડક અમલ કરાવવા યુવાનોએ સેફટી સમિતિની કરી રચના. ગામના પ્રવેશ દ્વાર પર ચેકપોસ્ટ ઉભી કરીને યુવાનોએ કર્યું વાહનનું ચેકિંગ. તો કામ વગર ફરતા લોકોને અટકાવીને પરત મોકલવામાં આવ્યા હતા.
સોશિયલ ડિસ્ટન્સિંગનો અમલ કરાવવા માટે યુવાનો દરેક દુકાને ઉભા રહ્યા હતા.